subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student, good morning. Jai Shri Krishna, Gangotri School Gondal ma apnu hardik swagat chhe. To aaje apne abhyas karishu Junior KG Gujarati book bhag 1 ma. Page number chhe apne 16 open karishu. To page number 16 par apne shun dekhai chhe. तो पेज नंबर 16 पर आपने चोरस चोरस देखाई छे अहीं आपने घणा बधे चोरस आपेला छे डॉट्स थी तो तेना पर आपने वर्क करवानुं छे आगर आपने घणा बधा पेज पर शीखी गया छे डॉट्स पर वर्क केवी रीते करवुं ते शीखी गया ने तो हवे तमने लोकोने ख्याल छे के आपने केवी रीते वर्क करवानुं छे तो तमे लोको अहीं जोई सको छो के अहीं आपणे रोबोट आपेला छे रोबोट अने सामेना पेज पर आपणे स्माइली आपेला छे चोरस छे ने तो तेमा पण आपणे चोरस अहीं जे आपेलू छे तेमा डॉट्स नी वच्चे जग्या छे फिलअप करवानी छे अने क्लास वर्क मां पण तेज रीते छे तो पहलू જોઈએ કે પહેલો ચોરસ છે તેમાં આપણે ડોટ્સ થી વ્યવસ્થિત લાઈન કરવાની છે તો આપણે ડોટ્સ થી વર્ક કરવાનું છે તો આપણે આ રીતે એકદમ વ્યવસ્થિત નિરાતે અને એકદમ ધીમે ધીમે વર્ક કરીશું ડોટ્સ ની વચ્ચે જે જગ્યા છે તે જગ્યા આપણે ફિલ અપ કરવાની છે તો તે જગ્યા ફિલ અપ કરવા માટે આપણે डॉट्स पर वर्क करवानू छे व्यवस्थित वर्क करवानू छे खास डॉट्स नी बारे न जाए ते आपणे ध्यान राखवानू छे बराबर तो आ रीते छे व्यवस्थित रीते कम्प्लीट करवानू छे हवे आपणे बाजूनू लईए डॉट्स ने बारे आपणी लाइन जाय छे तो आपणे तरत ज मम्मीनी हेल्प लेशुं अथवा तो आपणी बाजूमां कोई मोटू छे तो आपणे एमने कहेशुं आपणे जाते इरेज करशुं नहीं जाते इरेज करशुं तो शुं थाय छे तो के जाते इरेज करशुं तो बुक फाटी जाय छे बुक खराब थई जाय छे आवुं बने छे आवुं न बने ते माटे आपणे मोटाने ज इरेज करवानुं कहेशुं बराबर तो आ रीते आपणे व्यवस्थित कम्प्लीट करवानुं छे त्यार पछीनुं जोईए एकदम निराते आपणे वर्क करवानुं छे तो चोरस छे ते एक शेप छे राउंड चोरस लंबचोरस लंबगोळ त्रिकोण आवा बधा शेप आवे छे तमने बधाने ख्याल छे ने આપણે શેપની એક્ટિવિટી પણ કરીશું જેથી તમને વધુ ખ્યાલ આવે તે માટે તો આ રીતે એકદમ નિરાતે વર્ક કરવાનું છે બરાબર કરશો ને તમે બધા ડોટ્સ પર વર્ક કરવાથી શું થાય છે તો કે ડોટ્સ પર વર્ક કરીશું તો આપણે જે પેન્સિલ કેવી રીતે પકડવાની છે તે ખ્યાલ આવે છે હેબિટ પડી જાય છે પેન્સિલ પકડવાની પેન્સિલ પકડતા તમને બધાને એકદમ વ્યવસ્થિત રીતે હવે આવડી જ ગયું છે કે થંબ અને ફિંગરની વચ્ચે પકડવાની છે મિડલમાં પકડવાની છે ખ્યાલ છે ને તો આપણે પેજ નંબર 16 પરનું વર્ક છે આપણે કમ્પ્લીટ કરી લીધું છે ત્યાર પછી પેજ નંબર 17 નું વર્ક છે હોમવર્ક તે જાતે જ કરવાનું છે બરાબર ત્યાર પછી પેજ ફેરવીએ ને પેજ નંબર 18 પરનું જે વર્ક છે ક્લાસ વર્ક તે આપણે કરીએ તો તેમાં આપણને શું આપેલું છે તો કોણ કહેશે
શું દેખાય છે? તો હવે નજીકના સમયમાં આપણે દિવાળી ફેસ્ટિવલ આવે છે. દિવાળી છે આપણને બધાને બહુ ગમે છે, ગમે છે ને? દિવાળીના દિવસે આપણે ફટાકડા ફોડીએ છીએ, ફુગ્ગા ઉડાડીએ છીએ, રંગોળી કરીએ છીએ, આવું બધું કરીએ છીએ, કરીએ છીએ ને? તો અહીંયા નાના નાના તમારા જેવા છોકરાઓ આપેલા છે, જે ફુગ્ગાઓ, જેને આપણે બલૂન્સ કહીએ, ફુગ્ગા ઉડાડે છે, ઉડાડે છે ને? તો ફુગ્ગા એને ઉડાડવા માટે દોરી જોશે ને, તો તેની ફુગ્ગા ઉડાડવાની દોરી જે છે તે આપણે એ લોકોને બનાવી આપવાની છે, જેથી કરીને તે લોકો વ્યવસ્થિત રીતે ફુગ્ગો છે તે ઉડાડી શકે. બરાબર? તો અહીંયા જે આપણને દોરી આપેલી છે તે ડોટ્સવાળી છે, તેમાં આપણે પેન્સિલથી લાઇનિંગ કરીને વ્યવસ્થિત કરવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો આવું આપણને વર્ક છે બહુ જ ગમે છે, ગમે છે ને? તમે લોકો પણ ફુગ્ગા લેશો ને, ફટાકડા લેશો, રંગોળી બનાવશો, બનાવશો ને? તમને પણ બધાને બહુ ગમે છે. આ રીતે આપણે વળાંક આપવાનો છે. વળાંક આપવામાં આપણે ખાસ ધ્યાન રાખશું કે આપણી પેન્સિલની લાઇન છે તે ડોટ્સની લાઇનની બહારે ના જાય. બરાબર છે? તો અહીંયા જે ફુગ્ગાની દોરી આપેલી છે તેને આપણે કર્વો લાઇન કહીએ છીએ, કેમ કે તે આડા અવળા વળાંકવાળી છે તે માટે. તો આપણે બધા છોકરાઓને તેમના ફુગ્ગા દોરી સાથે હાથમાં આપ્યા છે, વ્યવસ્થિત દોરી કરીને આપ્યા ને. હવે તે લોકો ફુગ્ગો ઉડાડે છે. જોયું તમે લોકોએ? તમને બધાને પણ બહુ ગમે ને ફુગ્ગો? વેરી ગુડ. તો અહીંયા આપણે જેવો દોરીનો શેપ કર્યો છે તેવી જ રીતે સામેના પેજ નંબર છે 19નું હોમવર્ક છે તે પર તેવો જ શેપ આપણને આપેલો છે. તો તે આપણે ડોટ્સ પર વ્યવસ્થિત રીતે બનાવવાનો છે. ઓકે, તો બધાએ ગુડ વર્ક કરવાનું છે. ડોટ્સની બહાર ન જતી ખાસ ધ્યાન રાખવાનું છે. જાતે જ હોમવર્ક કરવાનું છે, મમ્મી પાસે હાથ પકડીને વર્ક કરાવવાનું નથી. બરાબર? વેરી ગુડ. તો આશા રાખું છું કે આજે આપણે જે ડોટ્સ પર વર્ક શીખ્યા છીએ તે તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે અને કેવી રીતે ડોટ્સ પર વર્ક કરવું તે પણ ખ્યાલ આવી ગયો છે. આવી ગયો ને? વેરી ગુડ. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.